નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે ઓમિતા વાંજા જોઈએ અત્યાર સુધીના સમાચાર. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારે એફડીઆઈમાં સુધારા માટે મહત્વના પગલાં ભર્યા છે. કેબિનેટે સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100% એફડીઆઈના ઓટોમેટિક રૂટને મંજૂરી આપી છે. ઉપરાંત એફડીઆઈના નિયમોને વધુ સરળ બનાવવાના પ્રોત્સાહનોને પણ મંજૂરી આપી છે. સાથે જ એર ઇન્ડિયામાં 49% એફડીઆઈના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેનાથી એર ઇન્ડિયાની હાલત સુધરશે અને એર ઇન્ડિયાના ખાનગીકરણનો રસ્તો સાફ થશે. અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન સામે આવેલા જોયા લુકાસ જ્વેલર્સમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગના 8 જેટલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ્વેલર્સના ડિજીટલ અને કાગળ પરના રેકોર્ડ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શોરૂમ ખુલતાની સાથે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા જ્વેલર્સનો ખરીદ વેચાણના રેકોર્ડના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવવાની સંભાવના છે. હાલ પણ આ કાર્યવાહી ચાલુ છે. લુકાસના અમદાવાદ સહિત અન્ય મોટા શહેરોમાં આવેલા જ્વેલર્સ શોરૂમમાં પણ ઇન્કમટેક્સ વિભાગે સર્વે હાથ ધર્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 4 ફેબ્રુઆરીએ ઘોષિત થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આચારસંહિતા અમલી બની ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 68 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 15 જાન્યુઆરીથી ફોર્મ ભરવા, 20 જાન્યુઆરીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ, 22 જાન્યુઆરીએ ફોર્મ ચકાસણી, 4 ફેબ્રુઆરીએ ચૂંટણી, જ્યારે 6 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. વિધાનસભા 2017 પછી તુરંત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર મતદાન મથકની યાદી ઉપરાંત કર્મચારીઓની વ્યવસ્થામાં જોતરાઈ ગયું છે. અંબાજી નજીક હડાદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક સ્વિફ્ટ કાર ચાલકે પોલીસકર્મીને ટક્કર મારી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સ્વિફ્ટ કાર અંબાજીની છાપરી ચેકપોસ્ટથી એક્સિડન્ટ કરી ભાગી જતા તેને રોકવા હડાદ પોલીસમાં સૂચના કરાઈ હતી. જ્યાં હડાદ પહોંચેલી આ સ્વિફ્ટ કારને પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા સ્વિફ્ટ ચાલકે પોલીસકર્મીને મારી નાખવાના ઇરાદે ટક્કર મારી ફરાર થઈ જવા પામેલ છે. ઇજાગ્રસ્ત થયેલા આ પોલીસકર્મીને હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ રીતે અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર આ રીતનો સીધો અટેક થતા પોલીસ બેડામાં પણ ભારે સાવધાનીની વાત ચાલે છે. વડોદરા ખાતે 63મો શાળાકીય રમતોત્સવ સંપન્ન થયો, જેમાં 35 રાજ્યોના 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રમતોત્સવની પૂર્ણાહુતિ બાદ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ વિજેતા ખેલાડીઓને મેડલ અને ઇનામ વિતરણ માટે સમારંભનું આયોજન થયું હતું. સમારંભમાં વિજેતા ટીમ તેમજ વ્યક્તિગત રીતે વિજેતા રહેલા ખેલાડીઓને પણ એવોર્ડ અને ઇનામથી નવાજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંડર 17 અને 19ની ગુજરાતની ટીમોએ સુંદર દેખાવ કરતા 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ગુજરાતની ઉગતી પેઢીમાં ટેબલ ટેનિસ પ્રત્યે આકર્ષણ ખાસ્સું વધતું જતું હોવાનું આ ટુર્નામેન્ટ દ્વારા જણાયું હતું. શિયાળાની મોસમ શરૂ થાય એટલે કચ્છનો 4,900 ચોરસ મીટરમાં ફેલાયેલો કચ્છના નાના રણનો બજાણા વિસ્તાર યાયાવર પક્ષીઓના આગમનનો સાક્ષી બને. આ વર્ષે પણ નાના રણમાં 45 જેટલા અવનવા પક્ષીઓ જોવા મળ્યા છે. ખોરાકની શોધમાં આવતા પક્ષીઓ અહીં ઇંડા પણ મૂકે છે. હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ઘુડખર અભયારણ્યના મહેમાન બનતા બતક અને ફ્લેમિંગો સહિતના પક્ષીઓ અહીં 4 મહિના જેટલું રોકાણ કરશે. પક્ષીઓને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પક્ષીઓને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. બાળકોને પ્રકૃતિ શિક્ષણ આપવા માટે ખાસ શિબિરનું પણ આયોજન કરાયું છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.